નમસ્કાર, હું છું ક્ષિતિજ નાયક. મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પરથી વાત કરીએ અત્યાર સુધીના મહત્વના સમાચારની. નરેન્દ્ર મોદી ત્રીજી વાર બન્યા દેશના વડાપ્રધાન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નરેન્દ્ર મોદીને પીએમ પદે અપાવ્યા શપથ. દિવંગત વડાપ્રધાન જવાહરલાલ નહેરુ પછી ત્રીજી વખત હેટ્રિક કરીને નરેન્દ્ર મોદીએ રચ્યો ઇતિહાસ. નરેન્દ્ર મોદીના પ્રધાનમંડળમાં અમિત શાહ, રાજનાથસિંહ, નીતિન ગડકરીનો દબદબો યથાવત. મોદી પછી રાજનાથસિંહ, અમિત શાહ, નીતિન ગડકરી, જેપી નડ્ડા, શિવરાજસિંહ ચૌહાણ અને નિર્મલા સીતારમણને પણ અપાવ્યા રાષ્ટ્રપતિએ શપથ. કેબિનેટમાં 71 મંત્રીનો સમાવેશ. આજના રાષ્ટ્રપતિ ભવનમાં શપથવિધિના કાર્યક્રમમાં દિગ્ગજ ધર્મગુરુઓની સાથે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની સાથે અન્ય નેતાઓ પણ રહ્યા ઉપસ્થિત. એના સિવાય જાણીતા ઉદ્યોગપતિ મુકેશ અંબાણી સહિત દીકરા અનંત અંબાણી, ગૌતમ અદાણી સાથે શાહરૂખ ખાન સહિત અન્ય દિગ્ગજોએ સૌનું ધ્યાન ખેંચ્યું. મહારાષ્ટ્રની વાત કરીએ તો એનસીપીના નેતાઓને કેબિનેટમાં સ્થાન નહીં મળતા અજિત પવાર થયા નારાજ. રાજ્યકક્ષાનું પ્રધાન પદ ખપે નહીં એવું અજિત પવારે સ્પષ્ટ વલણ કર્યું. જોકે અજિત પવારના વલણથી વિવાદ થવાની શક્યતા. વડાપ્રધાન પદની ત્રીજી ટર્મ માટે શપથ લીધા પહેલા બોલિવૂડના જાણીતા અભિનેતાઓએ મોદી પર વરસાવી અભિનંદનની વરસાદ. રજનીકાંત, અનુપમ ખેર, અજય દેવગન સહિત અન્ય અભિનેતાઓએ આપ્યા મોદીને અભિનંદન. મહારાષ્ટ્ર સહિત ગુજરાતમાં મેઘરાજાનું આગમન. દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર તેમજ મહારાષ્ટ્રમાં વસઈ, વિરાર, પુણે, દહીસરમાં વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો બન્યા જળબંબાકાર. જોકે વરસાદને કારણે લોકોને ગરમીમાંથી મળ્યો છુટકારો. મધ્ય રેલવેના પ્રવાસીઓને રાહતનો અવકાશ નહીં. ગયા અઠવાડિયે 99 કલાકના બ્લોક પછી સેન્ટ્રલ રેલવેની લેટ લતીફી વધી. દાદરથી સીએસટીનો પ્રવાસ કલાક લાગતા પ્રવાસીઓમાં નારાજગીમાં વધારો. 2020 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર મેઘરાજાનું સંકટ. ટોસ પહેલા વરસાદનું આવ્યું વિઘ્ન. જોકે વરસાદને કારણે મેચ જો ધોવાઈ જશે તો બંને ટીમને એક એક પોઈન્ટ મળશે. આવા દેશ વિદેશના ન્યૂઝ જોવા માટે જોતા રહો મુંબઈ સમાચાર ડિજિટલ.